और छोकरा ने स्कूल में क्यों करा था मैं है जाइए अच्छा हाँ अच्छा ठीक है भाई हो गया ले लो भाई ऐसे ना मानते हुए थोड़ी घनी तकलीफ तो रहे हो गया तुमने एवं करे तुमने मारे तो भाई तुम्हें रही के रीतना है अच्छा बे नाना नाना छोकरा अच्छा ने पत्नी खरेखर मुकेश भाई खरेखर बहुत सरस काम करियो आवा परिवार ने माहिती आपी ने खरेखर एवाने मदद की खूब जरूर थी ने आज बधाना माध्यम थी आवा अनेक परिवारों ने राहत मिले छे तो एने चोपड़ा कपड़ा ने तो कपड़ा तो नोट ले दिली छे तमे बाकी से बीजू हूँ बाकी से बधु बाकी से भणावाना ने तो याद तो मैं बे तुम दिस याद करे हूँ बात करे चलो हारू छो मारे तमे याद करे नहीं मैं कोई यूट्यूब भाई जेवो मारो कोई नहीं मोटे धंधे चलो तमे याद तो करता छो मारे સારું સારું ચાલો એવું કરે જો તમારો છોકરો હું કહે આવું નહીં કરતા હા જો મુકેશભાઈ માહિતી આપી પછી મેં તમને કહેલું કે તમને જે બી કંઈ હેલ્પ જે કંઈ બી હોય તમને બધું પહોંચાડશે કહેલું મેં તમને બરાબર આ છોકરાને ભણવાની તકલીફ છે બરાબર એ બી આપણે જલ્દીથી આપણે પૂરી કરી લાગી હું તને જે કપડાં છે બીજું સેન્ડલ છે બીજું બોલ બોલ તને જે જોઈએ તો બોલ ચાલ જે જોઈએ તો બોલ હું જે બીજું બોલ ચોકલેટ રહી ગઈ ખાવાની હે ચોકલેટ નહીં છે ચોકલેટ જે ઓકે ઓકે ઠીક છે બોલ હું હું જે તને ભણવા હારું હું હું જે એટલું બધી વસ્તુ મને કહી દે ચાલ હું જે આવા પરિવારને મદદ મળતી રહે એના માટે તમામ મિત્રોને વિનંતી તો સાથ સહકાર આપે એવું મેસેજના માધ્યમથી હું હરેક પરિવારનો મેસેજ બનાવું છું વધુથી વધુ પરિવાર જોઈ વધુથી વધુ સારો મેસેજ બનાવવાની હંમેશા કોશિશ કરું છું હું વાત કરું જો આ ભાઈ મને હું શું કહ્યું ખરેખર હાલમાં તબિયત સારી નથી પણ મને હું કહી ખબર કે હું ગાડી પર લાગી જવાનો ગાડી ચલાવતો થઈ જાય તો મેં તમને હેલ્પ કર એમ કે ખરેખર બહુ સરસ લાગ્યું મને તમે બિચારા આટલા જણનું કરે તો અમે તો તમને તમારું કરવું તમને અમને ધર્મ લાગે કે સાચી વાત છે ખરેખર બહુ સરસ વાત કરી કે ખરેખર હાલમાં તબિયત સારી નથી પણ આવો કોઈ વિચાર બહુ ઓછા વ્યક્તિઓ રાખે છે હાલમાં એવાની કન્ડિશન વિશે ચાલતું નથી ખૂબ જ તકલીફ છે છતાં એવાનો વિચાર કેટલા સુંદર છે તમે જુઓ કેટલું કરતા છો તમે ખરેખર બહુ સરસ વિચાર તમારા ચોક્કસથી તમે જલ્દીથી જલ્દી સારા થઈ જવાનું તમારો પરિવારની જવાબદારી તમારે જલ્દીથી જલ્દી લેવાની છે બરાબર બસ તમે જલ્દીથી જલ્દી સારા થઈ જાય એ જ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે તમે જલ્દીથી જલ્દી સારા થઈ જાઓ ચોક્કસ ચોક્કસ અમને હેલ્પ કરો રાજા ચોક્કસ ચોક્કસ તો મિત્રો આજની આ માહિતી પર્યા ગામની છે આપણે ગામ ફળી કોઈ લાગે તમારું લાંગિયા લાંગિયા ફળી લાગશું અને મુકેશભાઈ બી જલરામ અન્નપૂર્ણામાં દર વખતે દર મહિને જે બી કંઈ થાય યથાશક્તિ પ્રમાણે હેલ્પ કરે જ છે તો મિત્રો મળ્યા કોઈ નવા વિડીયો સાથે નવી કોઈ માહિતી સાથે તમારા આસપાસ વિસ્તારમાં કોઈ પણ પરિવાર હોય તો પ્લીઝ સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ચોક્કસથી સંપર્ક કરજો મારા વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં તમારા શહેરથી હજુ બી કહેતા તમારા શહેરથી આવા પરિવારને હેલ્પ મળે છે હેલ્પ કરવા માટે મિત્રો જોડાય છે તમારા શહેરથી તમારે એક શેર કરશે તો કોઈ બી એક મિત્રો મારો મેસેજ જોશે આ મેસેજના માધ્યમથી આવા પરિવારને જો હેલ્પ મળતી હોય તો પ્લીઝ મારા મિત્રોને ખાસ વિનંતી તમારે શેર જરૂર કરવું જોઈએ મારા મેસેજમાં મારે સેવામાં કાંઈ ભૂલ હોય તો મને માફ કરજો એના પત્નીનું બી કહેવાનું એવું છે કે કદાચ પછીથી સારા થવાનો ખૂબ જ ઓછા ચાન્સ છે પણ પ્રભુની પ્રાર્થના જલ્દીથી જલ્દી સારા થઈ જાય
તો પરિવારની જવાબદારી લઈ.